त्राण पांच 1986 भक्ति निकेतन आश्रम पेटला दंताली संत चरित्रों पर प्रवचन प्रवक्ता स्वामी सच्चिदानंद परमहंस कैसेट नंबर 5। यज्ञान तिमिरांधस्य चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। कृष्ण कन्हैयालाल की, रामचंद्र भगवान की, उमापति महादेव की, पवन सुत हनुमान की, सनातन धर्म की, सद्गुरु देव, मुक्तेश्वर महादेव, वैद्यनाथ महादेव, नमः पार्वती पते हर हर महादेव। संत चरित्रो ना माध्यम थी धर्म चर्चा करवानो प्रयत्न चाली रह्यो छे। आजनी चर्चा भगवान बुद्ध संबंधी पूरी करवानी छे। एनी शुरुआत करिए एना पहला थोड़ी मुद्दानी वात सांभळी लेवानी छे। पहली बात ये छे, धर्मना चार उद्देश्यो छे। चार उद्देश्यो धर्मना छे, बे व्यक्तिगत अने बे समाजलक्षी। पहला जे बे व्यक्तिगत उद्देश्यो छे एमानो सौथी पहलो उद्देश्य एटले जे पहलो ध्येय छे ए व्यक्तिना जीवननी व्यवस्था। व्यक्तिना जीवननी व्यवस्था, सवार थी सांज सुधी तमारे कोई ने कोई एक व्यवस्था नी जरूर होय छे। पांच ढोरा राख्या होय पण ए पांचे ढोरा गमण उपर पोतपोताना खिले जईने उभा रहे तो एनी व्यवस्था बराबर रहे, પણ જો એ આડા અવડા થઈ જાય તો એ વ્યવસ્થા રહે નહીં। એમ માણસને પણ આખા દિનચર્યાની કોઈને કોઈ વ્યવસ્થાની જરૂર હોય અને એવી જરૂર પૂરી પાડવી એ ધર્મનું પહેલું લક્ષ્ય છે, પહેલો ઉદ્દેશ છે। પછી બીજો ઉદ્દેશ છે પરલોકની વ્યવસ્થા, આલોકની વ્યવસ્થા અને પરલોકની વ્યક્તિની વ્યવસ્થા। હું મરી જઉં પછી મરી ગયા પછી મારું જે જીવન છે, જે લોક છે, એ લોક માટેની જે વ્યવસ્થા કરી આપે એ એનો બીજો હેતુ રહ્યો। મુદ્દો સમજાય છે? આ બે છે એ વ્યક્તિના સંબંધી અપેક્ષાઓ છે। પછી ત્રીજો પક્ષ આવ્યો,
ત્રીજી અને ચોથી જે વાતો છે એ સમાજલક્ષી છે. ત્રીજો હેતુ છે સમાજની વ્યવસ્થા, સમૂહની વ્યવસ્થા. હજાર, બે હજાર, દસ હજાર, લાખ, કરોડ જે સમૂહ છે એ સમૂહની એમાંથી વ્યવસ્થા નીકળવી જોઈએ. આ ત્રીજો એનો હેતુ છે, એટલે સમાજલક્ષી આયોજન. અને ચોથો અને છેલ્લો જે હેતુ છે એનું નામ છે ધર્મ છત્રી થાય, રક્ષક બને. જેમ તડકેથી રક્ષણ કરનાર કોઈ છત્રી હોય, એમ ધર્મ પણ તમારા ઉપર કોઈ તાપ પડે, દુઃખ પડે, તો એ દુઃખ વખતે છત્રી થઈને ઉભો રે, તમારું રક્ષણ કરે, એટલે સમાજનું રક્ષણ કરે. આ એની ચાર, એના ચાર આ હેતુઓ છે. દુર્ભાગ્યવશ હિન્દુ પ્રજાને પહેલા બે હેતુઓ પ્રાપ્ત થયા છે, પાછળના બે હેતુઓ પ્રાપ્ત થયા નથી. પહેલા બે હેતુઓ એટલે શું? તમારે સવારે ઉઠવાનું, નાવાનું, સંધ્યા કરવાની, પછી ફલાણું કરવાનું, તર્પણ કરવાનું, આ કરવાનું, દર્શન કરવા જવાનું વગેરે વગેરે, જમવાનું, જમતી વખતે બ્રહ્માર્પણ કરવાનું. એક વ્યક્તિની જે આવશ્યકતાઓ છે ને, એ વ્યક્તિની આવશ્યકતાઓ તો ભરપૂર રીતે મૂકવામાં આવી. અને પછી પરલોકની, પરલોકની આખી જે આવશ્યકતા રહી એના કેન્દ્રમાં રહ્યો આત્મા. શું રહ્યું? આત્મા. અને આત્માનું પરિણામ એ આવ્યું કે આપણે ધીરે 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 એવા આત્મવાદી થયા, એવા આત્મવાદી થયા કે આત્મવાદ, દેહવાદ અને વિશ્વવાદનો વિરોધી થઈ ગયો. ખ્યાલ આવે છે? આત્મવાદી થવું એટલે દેહના વિરોધી થવું, વિશ્વના વિરોધી થવું. દેહ અને વિશ્વનો વિરોધ જેટલો વધારે કરો એટલા તમે વધારે આત્મવાદી. એટલે આત્મવાદ છે એ ધીરે 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 ખસતો 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 એક છેડે પહોંચી ગયો. એક છેડે તમે વૈદિક કાળમાં જુઓ, ઉપનિષદ કાળ સુધી જુઓ, ત્યારે આત્મવાદ વત્તા દેહવાદ વત્તા વિશ્વવાદ, ત્રણેય વાદો ભેળા મળેલા છે. વૈદિક ઋષિ એમ કહે છે, હે પ્રભુ, મારા ખેતરમાં ખૂબ ઘઉં ઉગે, મારી ગાયો બહુ સારી દૂધ દેનારી હોય, અમારી ઔષધિઓ બહુ સુંદર સુંદર હોય, અમારા ધનુષબાણ સારા હોય, અમારા ઘોડા સારા હોય, અમારા ઘર સારા હોય, અને વસુધૈવ કુટુંબકમ, અમે સૌ સંપીને હળીમળીને એક થઈને રહીએ, સમુદ્ર સુધી અમારું રાજ્ય હોય, એક રાડ વચ્ચે કોઈ બીજાના રાજ્ય હોય. આ વૈદિક ઋષિ કહે છે, એને વિશ્વની પડી છે, એને ખેતરોની પડી છે, એને ઘરની પડી છે, ગાયોની પડી છે, ઘોડાની પડી છે, અમારા ધનુષબાણ સારા હોય, અમે અમારા શત્રુઓ ઉપર વિજય કરીએ, આ બધી એને પડી છે. પણ પછી આ આત્મવાદ છે ખસતો 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 એક એવા પોઈન્ટ ઉપર જઈને પહોંચી ગયો, અને ત્યાં જઈને કહ્યું કે આ શરીરને મારે કઈ લેવા દેવા નથી, અને આ જગત તો છે જ નહીં, પ્રપંચ છે, મિથ્યા છે, આ જગતને કઈ લેવા દેવા એ નથી, અને આ શરીરને મારે કઈ લેવા દેવા નથી એવું દ્રઢ માનવું, બસ એનું નામ જ્ઞાન. આનું નામ થયું કોરો આત્મવાદ. શું થયું? કોરો આત્મવાદ. એક સજ્જન પહેલા મારે ત્યાં આવતા અને આવી બહુ વાતો કરતા, બહુ વાતો કરતા, ત્રણેય કાળમાં જગત નથી, જગત થયું જ નથી, જગત છે જ નહીં ને, આ તો ભાસે છે દેખાવ માત્રમાં, સ્વપ્નના પદાર્થોની માફક, અને આ શરીરને મારે તો કઈ લેવા દેવા નથી, આ પંચભૂતનું છે ને, હું તો સચ્ચિદાનંદ છું, હું તો આત્મા છું, આ શરીરને મારે કઈ લેવા દેવા નથી. પછી હું જરા એમની મશ્કરી કરું, કારણ કે કેટલીક વાતો છે ને એ તર્કથી જરા ના મગજમાં બેસાડાય તો મજાક કરીને બેસાય. એમણે જબ્બો પહેર્યો હોય ને, જબ્બામાં 5-25 રૂપિયા હોય, વધારે તો ના હોય, કેટલા હોય? 5-25 રૂપિયા હોય. પછી એ જબ્બાના ગજવામાં હું હાથ નાખું અને પેલા રૂપિયા હોય ને એ પકડું, એટલે પેલા આમ દબાવે, ઊં કરે, ઊં કરે,
મેં કહું કેમ કેમ કેમ, ના છોડી દો એમ, કે છોડી દો. મેં કહું શરીરને તમારે કઈ લેવા દેવા નથી, આ તો શરીરના ઉપરનો જબ્બો છે, કપડાનો જબ્બો છે, અને કપડાના જબ્બામાં કાગળિયા છે. હવે કાગળિયાને તમારે શું લેવા દેવા છે? કે ના એ તો બોલાય એમ, બોલાય બાણ એમ, કઈ લેવા દેવાય? કહે આ પોપટિયા જ્ઞાન સિવાય કઈ રહ્યું ખરું? આવા બોલવાનો કશો અર્થ ખરો? એનો સીધો અર્થ છે કે મારે આ શરીર સાથે લેવા દેવા છે, આ જબ્બા સાથે લેવા દેવા છે, જબ્બામાં પડેલા કાગળિયા સાથે લેવા દેવા છે, મકાન સાથે લેવા દેવા છે, મકાનની ઈટો સાથે લેવા દેવા છે, ખેતર સાથે લેવા દેવા છે, ખેતરના સેઢા સાથે. કોઈ કોઈ ચાર વાઢવા આવે તો ખબર પાડી દે હમણાં, જો કોઈ ઘાસ વાઢવા આવે એના સેઢા ઉપર તો ખબર પાડી દે. પણ આ પ્રકારનો એક લુખો આત્મવાદ. કેવો લુખો આત્મવાદ? કે તમે સંસારથી છૂટી જાઓ, બસ સંસાર છે જ નહીં, તમે શરીરની પરવા છોડી દો, શરીરને તમારે કઈ છે જ નહીં. હવે પેલો ઋષિ શું કહે છે? શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ શરીર તો તમને ધર્મના સાધન કરવા માટે અપાયેલી પરમેશ્વરની મોટામાં મોટી ભેટ છે. તુલસીદાસજીએ લખ્યું, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથન ગાવા. હવે પેલા કહે છે મારે શરીરને કઈ લેવા દેવા, તો આપણે ચૂંટી ખણીએ તો પછી લેવા દેવા થઈ જાય કે ના થઈ જાય? તો શું થયું કે બે જે પહેલા પોઈન્ટ રહ્યા, કયા? વ્યક્તિની લૌકિક વ્યવસ્થા અને વ્યક્તિની જે પારલૌકિક વ્યવસ્થા. વ્યક્તિની લૌકિક વ્યવસ્થામાંથી કર્મકાંડ નીકળ્યું અને વ્યક્તિની પરલૌકિક વ્યવસ્થામાંથી ફિલસોફી, એટલે ફિલોસોફી એટલે એમાંથી દાર્શનિક આત્મવાદ નીકળ્યો. આત્મવાદ પણ જરૂરી છે અને કર્મકાંડ પણ જરૂરી છે, પણ પાછળના બે તરફ કોઈએ ધ્યાન આપ્યું, પાછળના બે તરફ ધ્યાન ના આપ્યું. આત્મા 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 આત્મા. અમારે એક સજ્જન હતા અને ઘણી વાર અહીં આવે અને બહુ બીમાર, બહુ દુખી રહે. હું કહું કે આ દવાખાને દવા કરો ને, આ દવાખાનું છે તો દવાખાનામાં જઈને દવા કરો, સારા થઈ જશો. એમને બહુ ખણ થયેલી, ખુજલી બહુ આવે, લવુર 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 કરે. દવાખાનામાં બધા સ્કિન ડિઝીઝના દૂર દૂરથી બધા કેસો આવે છે, તે મટી જશે. મને કે ના દવા કરું મટી જાય, અને એ જે કર્મ બાકી રહી જાય એ પાછા ફરી ભોગવવા પડે મારે, એ ભોગવવા માટે પાછો બીજો નવો જન્મ મારે લેવો પડે. એટલે જ્યારે ખણ આવે છે ત્યારે હું પેલા જીવાતને કહું છું, જીવડાને ખાઓ, જેટલું ખાવું હોય એટલું ખાઓ, પણ મને છોડો, હવે મારે આ કર્મમાંથી છૂટવું છે. મેં કહું સારું ત્યારે એમ કરો. પછી તો બે ત્રણ મહિના પછી ફરી આવ્યા ને બહુ રડ્યા, બહુ રડ્યા. મને કે હવે રહેવાતું નથી, હવે આખા શરીરમાં ફેલાઈ ગયો રોગ, હવે મારાથી રહેવાતું નથી. તો જરા ભલામણ કરો ને ડોક્ટર ને એક દવા કરે. મેં કહું હવે ભોગવી લો ને ભાઈ, હવે ભોગવ્યા ભેગું જે બાકીનું હોય ભોગવી લો ને. આનું નામ શું કહેવાય? કે આત્મવાદ ખરો, પણ આત્મવાદની સાથે જે એક વ્યવસ્થા આવવી જોઈએ, એ વ્યવસ્થાની અવ્યવસ્થા થઈ ગઈ, એ વ્યવસ્થાની કુવ્યવસ્થા થઈ ગઈ. અને એનું પરિણામ એ આવ્યું, ન તો તમે શરીરના સુખ ભોગવી શક્યા, ન તમે આત્માના સુખ ભોગવી શક્યા, ન તમે ઘરના સુખ ભોગવી શક્યા. આવી ઝોંપડપટ્ટીમાં દુનિયાની કોઈ પ્રજા રહે છે? ન તમે ઘરના સુખ ભોગવી શક્યા, ના ગાડીના સુખ ભોગવી શક્યા, ના ભૌતિક સુખ ભોગવી શક્યા, ના આધ્યાત્મિક સુખ ભોગવી શક્યા. બે માંથી એકેમાંથી એકેમાં કઈ પ્રાપ્ત કરી શક્યા નહીં. ત્યારે હવે ધર્મના બીજા બે હેતુઓ છે, એ બીજા બે હેતુઓ સમજવા જેવા છે. એમાંનો પહેલો હેતુ છે લોક વ્યવસ્થા. લોક વ્યવસ્થા તમારે જોવું હોય તો જોજો, આપણામાં અને એક ખ્રિસ્તીમાં, આપણામાં અને એક મુસલમાનમાં શું ભેદ છે જોજો. તમે 200 જ માણસો હશો, 200 માણસો, પણ ડાકોરે દર્શન કરવા જજો, અને 200 માણસો જો કુણિયો ના મારે તો મને કહેજો. માત્ર 200 જ માણસો મારશે કે નહીં મારે? પગથિયા ઉપર ચડવું હશે તો ધક્કા મારતા મારતા, કુણિયો મારતા મારતા. કેમ? આપણે વ્યક્તિવાદી છીએ, આપણે લોક વ્યવસ્થાવાદી. મારી માફક બીજાને પણ દર્શન કરવા છે એની આપણને ચિંતા. કુંભમેળામાં નાવા જજો, બસ હું નહીં લઉં, બાકી બીજાનું જે થવું હોય મારવા દે ડૂબકી, બીજી વાત નહીં. આપણે વ્યક્તિવાદી છીએ.
અને એનું પરિણામ એ આવ્યું કે આપણા મંદિરોની રચના પણ એ જ પ્રકારની થઈ. એક ભગવાનને પૂજારી બે ઉભા રહે એટલે ત્રીજા માટે જગ્યા રહે. જોજો મંદિરો એ પ્રકારના થયા, એનો ગભારો હોય એમાં પછી પચાસ માણસ માડ રહી શકે. કારણ કે તમે 2000-5000 માણસોની કદી કલ્પના જ ના કરી કે અહીં 5000 માણસો આવીને બેસે અને એક સાથે ધ્યાન કરે, પ્રાર્થના કરે. કદી આ શિલ્પ કામ કરતી વખતે આ મગજમાં વિચાર આવ્યો? મોટામાં મોટું મંદિર હોય તો 200-300 માણસો ઉભા રહી શકે એના એના ગુમ્મટ નીચે, એથી વધારે કોઈ મોટું હોય કેમ? કારણ કે આપણે વ્યક્તિવાદી છીએ. અને 300 માણસો જે ભેગા થયા હોય એ એકબીજાને ધક્કા મારતા હોય, એકબીજાને એ 300 શાંતિથી ઉભા હોય. તમે ચર્ચમાં જજો, મેં યુરોપમાં ચર્ચ જોયા, 20,000 માણસો એક સાથે બેસે, 20,000 માણસો એકબીજાનું કપડું ના અડે, એકબીજાનું કોણીની તો વાત જવા દો પણ એકબીજાનું કપડું પણ અડે. પેરિસમાં એક બહુ મોટા ચર્ચમાં ગયેલો, અગરબત્તીઓનો આટલો બધો થોકડો મૂકી રાખેલો, જેમ આપણે અખંડ દીવા કરીએ ને એમ ત્યાં અગરબત્તી અરે મીણબત્તીઓ કરે મફત ફ્રી. કઈ નાખવું હોય તો તમારી ઈચ્છાથી નાખો, બાકી કોઈ ચાર્જ નહીં. મેં એક મીણબત્તી સળગાવી અને બધી પાટલીઓ ઉપર હજારો માણસો બેઠેલા, એની સાથે જઈને હું પણ બેસી ગયો. મારે તો બધો અનુભવ કરવો હતો ને, જોઉં તું ને, હવે બધાથી હું જુદો પડ્યું કે ના પડું? કઈ મને મારી ઓળખાણ આપવાની કઈ જરૂર પડે ખરી? એટલે બધા સહેજે આમ નજર જાય, પ્રાર્થના થઈ, બધી વાત પૂરી થઈ ગઈ, ઊભા થયા, એકબીજાના સામે હાથ લાંબા કરીને આમીન 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 આમીન, બધાને આમીન આમીન કરી રહ્યા છે. મને કર્યું, મેં આમીન આમીન કર્યું. આખું આખું શાંતિથી બધી વાત પૂરી થઈ ગઈ. મારા મગજમાં આ રહી રહીને વાત આવે, અહીં 20,000 માણસો ભેગા થયા છે, એકે માણસ કચરાયો નથી. આપણા ત્યાં 200 માણસમાં કેમ કચરી જાય છે? 300 માણસોમાં જ કેમ લોકો કચરી જાય છે? કારણ કે લોક વ્યવસ્થા ધર્મના ક્ષેત્રમાં આપણે લાવી શક્યા. લોક વ્યવસ્થાને જ્યારે ઈદની નમાજ પડતા હોય ત્યારે દિલ્હી કે મોટા શહેરમાં જઈને જોજો, 1,00,000 મુસલમાનો નમાજ પડતા હોય, 1,00,000 રોડ ઉપર બેઠા હોય. ત્યાં જગ્યા ના હોય ને તો રોડ ઉપર બેઠા હોય, પેલા કપડા માથા ઉપર નાખી નાખીને, પણ ધક્કા મૂકી કરતા તમે જોયા કોઈને? કારણ શું છે કે પ્રત્યેક વ્યક્તિને એમ છે કે મારી બાજુના ને કોઈ અડચણ આવવી જોઈએ, એના અંદર આ ભાવ બેઠેલો. આપણા અંદર શું છે કે મને દર્શન થાય અને કોણી વાગતી હોય તો. એમાં નાથ દ્વારા તો ખાસ જઈને જોજો, નાથ દ્વારાનો અનુભવ જેને કર્યો હશે, હાથમાં ને હાથમાં તમારા હાથમાં જ પૈસા રહી, આ બે નો ભેદ છે. એટલે ત્રીજો જે હેતુ છે એ ત્રીજા હેતુનું લક્ષ્ય છે સમૂહ વ્યવસ્થા, સંઘ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા. આ ત્રીજો હેતુ છે. અને સંઘ વ્યવસ્થા માંથી જે તમને પ્રાપ્ત થાય એ ચોથો અને છેલ્લો હેતુ છે. એ સમાજ વ્યવસ્થામાંથી એક છત્રી ઊભી થાય, એક રક્ષણ પંક્તિ ઊભી થાય, તમને એકાકીપણું ના લાગે, તમને એમ ના લાગે કે હું એકલો છું, તમને એમ થાય કે મારા પાછળ હજારો માણસો છે, જો મને કંઈક થશે તો હજારો માણસો મારી પાછળ ઉભેલા. પણ જો એ તમે સમાજ વ્યવસ્થા ના કરી શક્યા હોવ અને તમારા ઉપર છત્રી ઊભી ના થઈ હોય અને માત્ર આ બે કક્ષામાં જ તમે રમ્યા કરતા હોવ તો તમને એમ જ થાય કે હું એકલો જ છું, હું મરી જઈશ તો એ પાછળ કોઈને કંઈ પડી, કોઈ સાક્ષી આપવાય નથી આવવાના, કોઈ પુરાવો આપવાય નથી આવવાના, અને ઉપરથી લોકો એમ કહેશે ત્યારે શું કામ ગયો હતો, ત્યારે શું કામ ગયો હતો, કોણે દોડાયો થવા શું કામ ગયો હતો, ઉપરથી લોકો ઉપરથી દબાણ કરશે. પણ કોઈ પાછળથી કોઈ કોઈ બૈરાને પૈસા નથી આપવાનું, કોઈ છોકરાને જીવાડવાનું નથી. એટલે આ બે ને બે ચાર વ્યવસ્થાઓ છે, અને ચાર વ્યવસ્થાઓમાંથી હિન્દુ પ્રજા છે એને માત્ર બે વ્યવસ્થા મળી. એને આત્મવાદ તો બહુ મળ્યો, આત્માની વાતો કરનારા તો બહુ મળ્યા, અને લડી પડે આત્મા ને પરમાત્મા એક જ છે, જીવ અને શિવમાં કોઈ ભેદ નથી. પણ માણસ માણસમાં ભેદ નથી એવું તો બોલો, પહેલા આ માણસ માણસના ભેદને તો દૂર કરો, પછી જીવ શિવની વાત પછી કરશું. આત્માને પરમાત્માને અભેદ કરવો એ તો બહુ રમત વાત છે, પણ પહેલા તમારી પડોશમાં રહે છે એના સાથે તો અભેદ કરો, એની સાથે તો આત્મીયતા કેળવો કે ના તારે અહીં નહીં આવવાનું, તારાથી અવાય જ નહીં, તમારાથી મહાદેવને પાણી ચઢાવાય જ નહીં, તમારે તો મહાદેવની પૂજા થઈ જ ના શકે. હવે આ જે ભેદ છે એના પરિણામ હિન્દુ પ્રજા ભોગવી રહી છે, આજ સુધી ભોગવી રહી છે. હું તમને એક સામાન્ય દાખલો આપું. હિન્દુ શબ્દ છે ને એ નવો છે કે પ્રાચીન છે? નવો છે. શું પ્રાચીન? નવો છે.
સત્યનારાયણની કથામાં નથી આવતો. ગીતામાં આવે છે કોઈ જગ્યાએ હિન્દુ શબ્દ, ભાગવતમાં આવે છે, વાલ્મીકી રામાયણમાં આવે છે, વેદ અને ઉપનિષદોની વાત તો જવા દો, પણ કોઈ તમારા સંસ્કૃત ગ્રંથની અંદર આ હિન્દુ શબ્દ પ્રાચીન ગ્રંથોમાં કોઈ આવતો? આ તો મુગલોનો આપેલો, મુસ્લિમોનો આપેલો, સિંધુ ઉપરથી હિન્દુ, સિંધુના કિનારે રહેનારા એટલે એનું નામ સિંધુ, અને સિંધુનો પછી આખો વ્યાપ બની ગયો આખા દેશ માટે હિન્દુ. પણ હિન્દુ શબ્દ તમારી પાસે ન હોય અને સમગ્ર પ્રજાને એક શબ્દથી બોલાવવી હોય તો કોઈ શબ્દ છે કરો તમારા પાસે? વિચાર કરીને કહેજો, કાલે મને કહેજો, આજે ના આવડે તો. આ વિધર્મીઓનો આપેલો આ હિન્દુ શબ્દ આપણે કાઢી નાખીએ અને હવે આપણે પૂરી પ્રજા માટે એક શબ્દનો પ્રયોગ કરવો હોય તો તમારી પાસે છે કોઈ શબ્દ? આર્ય નહીં, આર્ય તો જાતિવાચી શબ્દ છે. અહીંયા હિન્દુમાં તો આર્ય છે, અનાર્ય છે, દ્રવિડ છે, કોલ છે, કિરાત છે, શક છે, હુણ છે, સિથિયન છે, ગ્રીક છે, કોણ જાણે કેટલા લોકો છે, હજારો લોકો ભળ્યા અને એનું નામ થયું હિન્દુ. પણ એ હિન્દુનો પર્યાય શબ્દ બીજો શું? કોઈ દિવસ સમગ્ર પ્રજાનો વિચાર કરવામાં આવ્યો, તું ને તારો આત્મા, તું ને તારું કર્મકાંડ, તું ને તારો તે તારું પાડ્યું એટલે ધર્મ પાડી લીધો, ઘરના કોઈ પાડે કે ના પાડે, અને તું ને તારો આત્મા. તો બે કક્ષામાં આપણે ખૂબ રમ્યા, પણ ઉપરની જે બે કક્ષા હતી ને એ બે કક્ષાની કોઈએ ચિંતા કરી? મારો સમાજ, મારા ભાઈઓ, મારો સમૂહ, એની ચિંતા કરી કોઈએ? એના એના માટે કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું? અને ના આવ્યું એનું પરિણામ તમે ભોગવો છો. ભગવાન બુદ્ધે આજથી 2500 વર્ષ ઉપર સંઘની સ્થાપના કરી. જો આજ મારે પોઈન્ટ કહેવાનો, આ તૃતીય હેતુ. એમણે ધર્મને વ્યવસ્થિત કર્યો, એમણે સંઘની સ્થાપના કરી અને સંઘને રૂપ આપવા માટે કહ્યું, એમણે ત્રણ શરણો બતાવ્યા. બુદ્ધમ શરણં ગચ્છામિ, ધમ્મમ શરણં ગચ્છામિ, સંઘમ શરણં ગચ્છામિ. જૈનોએ પણ સંઘ બનાવ્યો, 24 તીર્થંકર અને 25મો સંઘ. અને સંઘ કરે એ બધાને માન્ય રાખવું પડે. તમારો કોઈ સંઘ જોયો? કાશીએ કોઈ સંઘ જતો જોયો? તમારો કોઈ સંઘ નહીં. એનું પરિણામ એ આવ્યું કે જેને જેમ ફાવે એમ વર્તે. નવો સંપ્રદાય ઉભો કરો, નવા ભગવાન ઉભા કરો, નવા મંદિરો ઉભા કરો, તમને ફાવે એવી ડિઝાઇન કરો, તમને જેમ ઠીક લાગે એમ મૂર્તિઓ બનાવો, મૂર્તિઓ મૂકો, નવા દેવ દેવીઓ ઉભા કરો, જેને જેમ ફાવે એમ કરે, છે કે નહીં? હિન્દુ સાધુ સોના ચાંદીથી મઢેલો હોય તો એની આરતીઓ ઉતરતી હોય, એને સોનાના હાર પહેર્યા હોય તોય એ પૂજાતો હોય, અને બિલકુલ વિરક્ત હોય તોય પૂજાતો હોય. પણ કોઈ નિશ્ચિત માપ ખરું? કોઈ નિશ્ચિત વ્યવસ્થા ખરી કે હિન્દુ સાધુએ આમ જ રહેવું જોઈએ? જૈનના સાધુ માટે એક વ્યવસ્થા ખરી કે નહીં? ચંપલ પહેરે કાઢી મૂકે, કારણ કે ઉપર સંઘ છે, છે ને? જો એ ચંપલ પહેરીને ફરવા જાય તો એને સંઘમાં રહેવા દે? સંત બાલને કાઢી મૂકેલા. જરાક જો એ આગા પાછા થાય, એમ પોપ છે એ ઇટાલીના રોમથી ફેટ અહીં મરિયમપુરાના પાદરી સુધીની આખી એક લિંક છે, એક એડમિનિસ્ટ્રેશન છે, એક વ્યવસ્થા છે, અને દરેકને એક જવાબદારી, એક નિશ્ચિત કર્તવ્ય અને નિશ્ચિત કામ કરવાના, એટલે એક આખી વ્યવસ્થા થઈ ગઈ. એનું નામ શું થયું? લોક વ્યવસ્થા. હવે આપણા ત્યાં એવી લોક વ્યવસ્થા છે? જૈનમાં કોઈ મંદિર ખાલી પડ્યું હોય તો આણંદજી કલ્યાણજીની પેઢી એને સંભાળે, મૂર્તિઓ લઈ લે, પૈસા ખૂટતા હોય તો પૈસા આપે, કે જે તે કઈ શક્તિ પ્રમાણે વ્યવસ્થા કરે. પણ આપણી પાસે એવી કોઈ પેઢી નથી, કોઈ સંઘ નથી, કોઈ વ્યવસ્થા નથી. કેમ કે ધર્મના ચાર ક્ષેત્રોમાં બે ક્ષેત્રો ઉપર આપણે ભાર આપ્યો, બાકીના બે ક્ષેત્રો ઉપર ભાર આપ્યો. સમૂહ ઉપર અને છત્રી ઉપર ભાર આપવામાં આવ્યો અને એનું પરિણામ એ આવ્યું કે તમને છત્રી ના મળી, તમને સમૂહ ના મળ્યો. આત્માની વાતો તો તમે કરી શકો, પરમાત્માની વાતો તો કરી શકો, પણ જ્યારે પણ આપત્તિ આવે, વિપત્તિ આવે, ત્યારે તમે એકલા અટુલા નિરાધાર કોઈની આશા રાખી શકો? યુગાન્ડામાંથી ઈદી અમીન છે ને, એ ઈદી અમીને બધા એશિયનોને, ગુજરાતીઓને કહ્યું ખાલી કરી દો, ભાગી જાઓ અહીંથી. ખાલી કરાયું કે ના કરાયું? ક્યાં જવું? જેને જે રીતે સુજ્યું એ રીતે ગયા. પણ ત્યાં જે ખોજા રહેતા હતા ને, ખોજા,
એ ખોજાઓ તમામ ખોજાની જવાબદારી આગા ખાને લઈ લીધી. કેનેડાના પ્રધાનમંત્રી સાથે વાત કરી અને કહ્યું કે મારા આટલા ખોજા છે એને તમારે કેનેડામાં વસાવવાના અને એની બધી જવાબદારી, પૈસા ટકાની બધી જવાબદારી મારા માથા ઉપર. હવે ખોજા જઈને બધા વસી ગયા. આ ખોજા કોણ? ઠક્કરોને, તમારા લુહાણાને, પહેલા લુહાણા જ હતા. હવે એ આજે એમ કે છે કે અમારે અમારા માથા ઉપર એક છત્રી છે. અમે જ્યારે યુગાન્ડામાં નિરાધાર થયા ત્યારે અમે નિરાધાર થયા, કારણ કે અમારો એક માણસ હતો અને એ માણસે અમારી પહેલેથી વ્યવસ્થા કરી હતી. કેનેડામાં આજે શાંતિથી બરાબર સ્વમાનપૂર્વકનું જીવન જીવે છે. તો એનું નામ શું થયું? છત્રી. તમારો ધર્મગુરુ કે તમારી ધર્મ પ્રણાલી કે તમારી ધર્મ વ્યવસ્થા, તમે વ્યક્તિગત રીતે કે સમૂહગત રીતે જ્યારે વિપત્તિમાં આવીને પડ્યા હોવ તો તમારા માથા ઉપર આવીને છત્રી મૂકી દે. અનાથ બાળકો હોય, વિધવાઓ હોય, વૃદ્ધો હોય, લાચારો હોય, એના માટે માથા ઉપર આવીને એક છત્રી મૂકી દે. એવો ધર્મ લોકોને ગમે કે ના ગમે, એમના ઉપર તમે ગમે એટલી ટીકા કરો તો એને તો પ્રેમ થવાનો કે ના થવાનો. લોનો આપી આટલું કરો, દુકાનો શરૂ કરો, તમે કોઈની પાસે ભીખ ના માગશો. એટલે પાછળના જે બે છે ને, એ સમૂહલક્ષી, એ સમાજલક્ષી ધર્મની આવશ્યકતાઓ, એના ઉપર આપણે ભાર આપી શક્યા નહીં. અને ભાર ના આપી શક્યા એટલે આપણે દુર્બળ રહ્યા અને એટલે આપણામાં દોષો આવ્યા. હવે બુદ્ધે શું કર્યું એ મને મારે ટૂંકમાં કહેવાનું છે, વિસ્તાર નથી કરવાનો. પણ એમણે સંઘની સ્થાપના કરી. માત્ર એમ જ ના કહ્યું કે બુદ્ધમ શરણં ગચ્છામિ, માત્ર એટલું જ ના કહ્યું કે ધમ્મમ શરણં ગચ્છામિ, પણ એમણે કહ્યું સંઘમ શરણં ગચ્છામિ, હું સંઘને શરણે જઉં છું અને આ સંઘ જે કહેશે એને હું અનુશાસિત રૂપથી સ્વીકાર કરીશ, સંઘની મર્યાદાનું હું પાલન કરીશ, સંઘને હું તોડીશ નહીં. સંઘ એટલે સમાજ વ્યવસ્થા. અને એ સંઘ કરવાનું જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે પહેલી વાત આ થઈ, કોનો સંઘ કરશો? સંઘ વધારવાની ઈચ્છા થઈ તમને કોઈ દિવસ? કોઈ દિવસ ના થઈ. કોઈ દિવસ તમને હું દાખલો આપું, જો ખડાયતા વાણિયાની વાડી હોય અને એમાં બીજા વાણિયા કે અમારે લગ્ન કરવા છે, ના તમને ના આપીએ, આ તો ખડાયતાની વાડી. એમ આ તો ઉદાહરણ આપું છું, હવે તો થોડી ઉદારતા આવવા માંડી છે, હવે તો પહેલા કરતા થોડી ઉદારતા આવવા માંડી છે, પણ પહેલા આ દશા હતી કે નથી? તમારા લગ્ન અમારી વાડીમાં થવા દઈએ. અરે લગ્નની વાત જવા દો, મળદું બાળવું હોય ને મળદું, તો અમારા સ્મશાનમાં તમારું મળદું બાળવા દેવાના, અમારા સ્મશાનમાં તમારું મળદું બાળવા દેવાશે. તો તમારા તમારો ભાગાકાર થયો કે ગુણા સરવાળો થયો? મળદા એ જુદા બળે, લગ્નો એ જુદા થાય, પંગત એ જુદી બેસે. અમે એકવાર જાત્રામાં ગયેલા અને જાત્રામાં બે સુથાર કુટુંબ, બધા ઘણા પણ બે સુથાર કુટુંબ, પણ બે સુથાર કુટુંબ સાથે ના બેસે, એક અમારા નજીકમાં બેસે અને એકને દૂર બેસાડે. તો ઘણી વાર દૂર બેસાડે પણ પેલી જગ્યા સાંકડી હોય, અમુક જગ્યાએ તો પૂરી જગ્યા ના હોય ને રેલવે સ્ટેશન ઉપર, એટલે વચ્ચે એક લાકડી મૂકી દે. કહું આ લાકડી કેમ મૂકી? કે આંતરો કરવા માટે. ભાઈ એ સુથાર છે ને, તમે સુથાર છો, પણ કે એ ગુજ્જર, અમે મેવાડા એમ કે, એ ગુજ્જર અને અમે મેવાડા. ભાઈ ગુજ્જર ને મેવાડા હોવ તો ભલે રહ્યા, પણ એ જમવામાં તો ભેગા જમો. કેમ સંઘ ના થયો એનું આ પરિણામ આવ્યું. જો સંઘ થયો હોત તો આ લાકડીઓ વચ્ચે મૂકવાનો પ્રસંગ આવ્યો હોત તો તમારા અંદર એક ભાવ થાત કે આ મારો સંઘ છે, આ મારો ભાઈ છે. બુદ્ધે આ જ કામ કર્યું. એમણે કહ્યું કે જો મારા સંઘની અંદર બ્રાહ્મણથી માંડીને નીચામાં નીચેનો માણસ દાખલ થશે, પણ એની સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે, કોઈની સાથે ઉપાલી નામનો વાળંદ એને ભિક્ષુ બનાવ્યો અને ભિક્ષુ સંઘનો અધ્યક્ષ બનાવ્યો, આમ્રપાલી વેશ્યા એને એને પણ સાધ્વી બનાવીને એનો પણ સ્વીકાર કર્યો, એમ જે મળ્યા એ બધાનો સ્વીકાર કર્યો અને એમાંથી એક સંઘ ઉભો થયો. એ કેટલો મોટો સંઘ થયો એની તમે કલ્પના નહીં કરી શકો. પાછળથી પડતી આવી એ વાત જુદી છે, પણ જ્યારે બીજા ધર્મોની કોઈ સ્થિતિ નહોતી ત્યારે બૌદ્ધ ધર્મ અડધા ઉપરની દુનિયામાં ફેલાયેલો હતો, અડધા ઉપરનો. અશોકના સમયમાં એ બૌદ્ધ ધર્મ પહાડો કૂદીને તિબેટ ગયો, તિબેટથી ચાઇના ગયો, ચાઇનાથી મંગોલિયા ગયો, જાપાન ગયો, થાઈલેન્ડ ગયો, ઇન્ડોનેશિયા ગયો, મલેશિયા ગયો, લંકા ગયો, પશ્ચિમમાં અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, સિરિયા, જોર્ડન,
આ બધા દેશો પાર કરતો કરતો ઠેઠ મેક્સિકો સુધી ગયો. હમણાં 2 વર્ષ ઉપર મેક્સિકો ગયેલો અને તમને નવાઈ લાગશે, એ મેક્સિકોની અંદર આજે પણ એ સ્તૂપો બનાવેલા એમ ને એમ છે. અને આપણે ધ્યાનથી બધું અવલોકન કરીએ અને આપણને એમ લાગે ઓહો હો, બુદ્ધના ભિક્ષુઓ ઠેઠ અહીં સુધી પહોંચ્યા હતા. કઈ સમુદ્ર યાત્રાથી વટલાય નહીં, કોઈનું ખાવાથી અભડાય નહીં, અને જ્યાં જાય ત્યાં ઉદારતાથી, કડક નિયમો નહીં. બહુ કઠોર ઇસ્લામનો પ્રચાર આટલા માટે થયો. જો તમે જેટલા કડક નિયમો બનાવશો, જેટલા કઠોર નિયમ બનાવશો, સીમિત થઈ જશો, વ્યાપક પ્રચાર તમારો થઈ શકવાનો. બૌદ્ધ ભિક્ષુઓ જ્યાં ગયા ત્યાં એમણે કહ્યું, તમારો જે ડ્રેસ હોય એ પહેરો, તમારા જે નામ હોય એ રહેવા દો, ચૂંગ ફૂંગ જે તમારા હોય હુ ચૂ બલા એ જ નામ રહેવા દો, તમારું જે સંસ્કૃતિ હોય રહેવા દો, અમારે સંસ્કૃતિ બદલવી, માત્ર તમારા મંદિરોની અંદર બુદ્ધની પ્રતિમા મૂકો અને બુદ્ધ ફિલોસોફી અને બુદ્ધ આચાર એની તમે સ્થાપના કરો. જોત જોતામાં અડધા ભાગના વિશ્વમાં એ ફેલાઈ ગયું. બુદ્ધ સિવાયનો કોઈ ધર્મ ભારતનો આટલો ફેલાયો ખરો? કેમ ના ફેલાયો? કઠોર નિયંત્રણો, કઠોર આચારો, અભડછેટો, અડી જવાય, વટલઈ જવાય, આ નદી ના ઓળંગાય, આ દરિયો ના ઓળંગાય, આ ફલાણે ના થાય. હવે તમે સંકુચિત ના થાઓ તો થાય શું? કારણ કે તમારે 2 જગ્યાએ રમવાનું હતું, મારો આત્મા અને મારું વ્યક્તિગત જીવન, મારા સમાજ કે મારો સમાજ મોટો થાય, મારો સંઘ મોટો થાય, એની તો કોઈ ચિંતા હતી. બસ આ સંસાર તો પ્રપંચ છે અને મારે મારું કલ્યાણ કરી લેવાનું છે, મારે મારો મોક્ષ મેળવી લેવાનો છે, બાકી આ સંસાર તો પડે ખાડામાં. એ સંસારની કદી પરવા તમે કરી, પણ પેલા બધે ફરી ફરીને પ્રચાર કરતા રહ્યા, ધમ્મપદ લઈને, ત્રિપિટક લઈને. એટલે એમણે નાત જાત, ઊંચ નીચ, સ્ત્રી પુરુષ, કોઈ પ્રકારનો અધિકારવાદ ના રાખ્યો. આનંદે પૂછ્યું, ધર્મમાં કોનો અધિકાર છે? અને બુદ્ધે કહ્યું, સૌનો. જે પાડે એ સૌનો અધિકાર છે. મારા ધર્મના દરવાજા બધાના માટે ઉઘાડા છે. ઇસ્લામમાં કોણ દાખલ થઈ શકે? જેને દાખલ થવું હોય સૌને દાખલ થઈ શકાય. તમારામાં દાખલ થવા આવે તો એ બહારના માણસ જવા દો, તમારો જ માણસ આવે તો, તમારા જ ભાઈઓ આવે તો તમે દરવાજા બંધ કરી દો. અને બંધ કરી દો એટલે એનો અર્થ છે કે તમને સંઘની પડી, તમને તમારો સંખ્યાબળ વધારવાની પડી, અને નથી પડી એટલે એના પરિણામ હવે તમે ભોગવો. તો આ 4 હેતુઓ યાદ રાખજો. અને 4 હેતુઓમાંથી 2500 વર્ષ ઉપર બુદ્ધે એક સંઘની સ્થાપના કરી અને એને એક વ્યવસ્થિત જેવી રીતે ઓફિસરો બનાવવામાં આવે એવી રીતે ઓફિસરો બનાવ્યા, સાધુ અને સાધ્વી. અને ત્રીજો ભાગ રાખ્યો શ્રમણ. મહાવીરે સંઘની સ્થાપના એમાં પાછળથી થઈ, સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા, પણ એમનો પ્રચાર ના થઈ શક્યો. બૌદ્ધ ધર્મ અડધી દુનિયા ઉપર ફેલાયો, મહાવીરનો પ્રચાર ના થઈ શક્યો. કેમ કે એમના કઠોર નિયમો અત્યંત, તમારાથી વધારે કઠોર. તમે લીલોત્રી ઉપર પગ મૂકો તો વાંધો નહીં, એને તો લીલોત્રી ઉપર એ પગ મુકાય. એટલે કઠોર નિયમો, જેટલા કઠોર નિયમો બનાયા એટલા તમે સંકુચિત થતા ગયા. અને એનું પરિણામ એ આવ્યું કે તમે એક વિશાળ સંઘનું સુખ પ્રાપ્ત કરી શક્યા, એક વિશાળ સંઘનું. પણ એનું એક જમા પાસું પણ હું તમને બતાવું છું, એનું એક ઉધાર પાસું પણ છે. વ્યવસ્થા એટલે નિયંત્રણ. નોટ કરજો, નિયંત્રણ વિના કદી વ્યવસ્થા થઈ શકે? થઈ શકે? પોલીસની વ્યવસ્થા ક્યારે થાય? કે એકના ઉપર બીજાનું નિયંત્રણ હોય ત્યારે. એમ ધર્મને પણ વ્યવસ્થા ક્યારે કરી શકાય? કે જ્યારે એના ઉપર નિયંત્રણ હોય ત્યારે. હવે નિયંત્રણ ન હોય તો શું થાય? આપણા હિન્દુ ધર્મ ઉપર કોઈનું નિયંત્રણ છે? કોઈનું છે? એક માણસ અહીં કથા કરતો હોય, એની જોડે જઈને બીજો કથા કરવા માંડે તો કોઈ રોકી શકે? એક માણસ અહીં મંદિર ઊભું કરતો હોય, એની અડીને જ બીજો મંદિર ઊભું કરે તો કોઈ રોકી શકે? પેલાને ચર્ચ કરવું હોય તો ઠેઠ મુંબઈથી પરવાનગી લેવી પડે. કઈ મરિયમપુરામાં ચર્ચ છે અને મારે પેટલાદમાં કરવું કે કેમ, ત્યાંથી પરવાનગી આવે તો એ ચર્ચ ઊભું કરી શકે. અને હરદ્વારમાં તો 10,000 મંદિર છે, વૃંદાવનમાં, હરદ્વારમાં, મથુરામાં, અડીને મંદિરો જ મંદિરો, બીજી વાત નહીં. અને હવે ઇંગ્લેન્ડમાં એટલા મંદિરો થવા માંડ્યા છે. અને એના બધાના પાછળ હેતુ શું છે? કમાણી. આખું આર્થિક ઇકોનોમિક દ્રષ્ટિ આખી થઈ ગઈ. 10,000 મંદિરો છે. કેમ? કોઈ નિયંત્રણ. અને જ્યાં નથી ત્યાં નથી, પાછું જ્યાં મંદિર નથી ત્યાં એકે નથી, જ્યાં છે ત્યાં 10,000 છે. ત્યારે
જે નિયંત્રણ છે, નિયંત્રણ વિના વ્યવસ્થા થઈ શકે, વ્યવસ્થા નહીં થઈ શકે. પણ નિયંત્રણના પક્ષમાં એક બહુ મોટો દોષ છે, એમાં કોઈ મહાપુરુષ પેદા ના થઈ શકે, ચક્રો પેદા થઈ શકે, શક્તિ ઉત્પન્ન થઈ શકે, પણ કોઈ કબીર પેદા ના થઈ શકે, કોઈ નાનક પેદા ના થઈ શકે, કોઈ દયાનંદ પેદા ના થઈ શકે, કોઈ રાજચંદ્ર પેદા ના થઈ શકે. કેમ કે નિયંત્રિત જે છે ને એમાં ઘરેડમાં જ ચાલવું પડે, ઘરેડથી જરાય બહાર નીકળી શકાય, અને ઘરેડથી જો બહાર નીકળો તો તમે ફેંકાઈ જાઓ. આ એની ઉધાર બાજુ છે. એનું એક પરિણામ એ આવ્યું કે પશ્ચિમના લોકોએ ઘણા પાદરીઓ આપ્યા, ઘણા કાર્યકર્તાઓ આપ્યા, મહાપુરુષોના આપ્યા. મહાપુરુષો આપી શક્યા કેમ કે નિયંત્રણમાં જ રહેવું પડે. હું કાશીમાં હતો ત્યારે કાશીના ઘાટ ઉપર બેસું, સાંજે જઈએ અમે બધા, અને દશાશ્વમેધ ઘાટ ઉપર પેલા પાઠ પડ્યા હોય પંડ્યાઓના, એમાં બેસીએ, સત્સંગ કરીએ. એક મૌલવી આવે, એ બેસે, બહુ સારા માણસ હતા, બહુ ભલા માણસ, અને બધા ચર્ચા કરીએ જાત જાતની. પછી એક વાર ચર્ચા કરતા 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 મેં એમને એક વાત કહી, મેં કહ્યું જો તમારામાં અને મારામાં, અમારામાં શું ભેદ છે હું તમને કહું. મારા પ્રવચનમાં તમે આવો અને મારા પ્રવચનમાં હું લોકોને કહીશ કે ગીતા સાચી છે અને કુરાન પણ સાચું છે, અને કુરાનના કોટેશન આપીશ, અને જોજો તમે મારા શ્રોતાઓ છે ને ધ્યાનથી બધું સાંભળશે, કોઈ મને પથરો મારવાના. તમે તમારા પ્રવચનમાં કહેજો કે કુરાન સાચું છે અને ગીતા એ સાચી છે, એમ કરીને ગીતાનું કોટેશન આપી જોજો ને, પછી તમારી શું દશા થાય છે તમે જોજો ને. મને કે પગ ખેંચી નીચે જ નાખીને મને ઉભો જ ના રહેવા દે. તમારામાં અમારામાં આ ભેદ છે. એટલે પેલું જે કઠોર નિયંત્રણ છે એને નિશ્ચિત ઘરેડથી આગુ પાછું જવા દે. પણ જ્યારે એ ઘરેડો ઓછી હોય, આગા પછા જવાની શક્યતા હોય, ત્યારે એમાંથી મહાપુરુષો પેદા થઈ શકે, નહીં તો મહાપુરુષો પેદા થઈ શકે. ગાંધીજીએ એક ચેપ્ટર લખ્યું છે, હિન્દુ ધર્મના પક્ષમાં, એ ચેપ્ટર છે. અને ચેપ્ટરમાં એમ બતાવ્યું છે કે મેં હિન્દુ ધર્મમાં આટલા બધા સુધારા મેં સૂચવ્યા, આટલી આલોચના કરું છું, તો એ હિન્દુઓ મને માને છે, કોઈ પથરો મારતો. પણ જો હું મુસ્લિમ ધર્મમાં કે બીજા ધર્મમાં હોત અને જો મેં આટલા સુધારા બતાવ્યા હોત તો લોકોએ મને પથરે ને પથરે મારી નાખ્યો હોત, પથરે ને પથરે મારી નાખ્યો હોત. કારણ કે ત્યાં નિશ્ચિત ઘરેણમાંથી બહાર નીકળી શકાય. એટલે જેને એકદમ કઠોર નિયંત્રણો હોય એમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ શકે, એક સમાજ ઉભો થઈ શકે, એ શક્તિનો લાભ મળી શકે. પણ મહાપુરુષો પેદા થઈ શકે? મહાપુરુષો બહુ પેદા કરી શકાય? આપણા ત્યાં એક ઘરેડો નથી. એનું પરિણામ એ, ભલે આપણે દુર્બળ રહ્યા, એની કોઈ, એ તો દીવા જેવી વાત છે કે આપણે દુર્બળ છીએ. નિયંત્રણ વિના, સંઘ વિના, સમાજ વિના, અહીંયા પેટલાદમાં કોઈ આવીને વાત કરે કે ભાઈ ફલાણાને માર્યો, તે કોને માર્યો? તો કે વાણિયાને. આ માગે છે તો મારવા દો એમ, કે ભલે માગે છે. પછી બીજા અઠવાડિયા પાછા સમાચાર આવ્યા કે આજ માર્યો. કોને માર્યો? કે મોચીને. આ બહુ ફાટી ગયા હતા, માગે છે એમ કે. હવે ત્યારે કોણ નથી માગતું? પછી તમને મારશે તે દિવસે લોકો પેલા કહે છે કે હા ત્યારે માગે છે. પણ કોઈ દિવસ આખો સમાજ એક થયો, આખા સમાજનું એક રૂપ થઈ શક્યો? કે સમાજ બનાયો જ નહીં. સંગમ શરણમ ગચ્છામિ એવું કદી કહી શકાયું? એટલે બુદ્ધે 2500 વર્ષ ઉપર સંઘની સ્થાપના કરી, એનું એક આયોજન કર્યું. સ્થવિર, પુણ્ય સ્થવિર, એ બધી કક્ષાઓ મૂકી અને એના ઉપર જેવો પોપ હોય એવી રીતે એક સંઘની વ્યવસ્થા કરી. આ સંઘ ભેગો થાય અને જે નિર્ણય કરે એ આખી જમાતને, આખા સમાજને એ માન્ય રાખવું પડે. એ સંઘની વ્યવસ્થા એક મોટામાં મોટું કાર્ય થયું. અને કાર્યના દ્વારા અડધા પોણા ભાગની દુનિયા ઉપર એમનો સંદેશો ફેલાઈ શક્યો. આજે પણ યુરોપમાં બુદ્ધના પ્રત્યે બહુ માન છે. હું ફરું ત્યારે લોકો પહેલો જ પ્રશ્ન પૂછે, બુદ્ધિઝમ વિશે કંઈ જાણો છો? આપણામાં એની જિજ્ઞાસા શું? યોગમાં, બાકી બીજા કોઈમાં નહીં. પણ યોગ વિશે જિજ્ઞાસા ખરી, પણ ફિલોસોફી છે ને એ બુદ્ધિઝમની, અને ફિલોસોફી બુદ્ધના પ્રત્યે લોકોને બહુ માન રહ્યું. તો આ એક બહુ મોટામાં મોટું કાર્ય થયું. પણ એ કાર્યમાં એ ચોથું કાર્ય રહી ગયું. મને સંઘ તો ઊભો કર્યો, પણ એ સંઘ પણ શું લક્ષી હતો? આત્મલક્ષી. મોક્ષ મેળવો, મોક્ષ મેળવો, મોક્ષ મેળવો. રાજા આવ્યો તો એ સાધુ બનાવી દીધા,
દરજી આવ્યો તો એ સાધુ બનાવી દીધા, સુથાર આવ્યો તો એ સાધુ, જે આવ્યા એ બધાને સાધુ. હમણાં જ હું મુંબઈ ગયેલો અને મુંબઈમાં જય ભિખુ કાર્યક્રમ હતો, સાહિત્યિક કાર્યક્રમ. મેં આ વાત કહેલી લોકોને, બુદ્ધ ને મહાવીરના સમયમાં જે લોકો એમની પાસે આવતા ને એ મોક્ષ માટે આવતા, ભગવાન અમને મોક્ષ આપો, ભગવાન અમને મોક્ષ આપો. અને મોક્ષ આપો કે મોક્ષનો રસ્તો બતાવો બહુ સરળ, બહુ જ સરળ. સવારે ઉઠજે, આ માળા કરજે, ફલાણું કરજે, ધૂપ ધુમાડો કરજે, બતાવી દીધું, એને એની મેળે ચાલ્યા કરે, બહુ સરળ. પણ હવે લોકો મોક્ષ માટે નથી આવતા, નોકરી માટે આવે છે. મહારાજ મને નોકરી અપાવો, અને હું કહું રવા દે ને નોકરી, તને મોક્ષ અપાવું. ના, મોક્ષ નથી જોઈતો. મહારાજ મકાન નથી મળતું, મકાન અપાવો ને. તમારી પેટલાદમાં કઈ લાગભગ હોય તો મકાન અપાવો ને. મહારાજ આ નોકરી અમુક જગ્યાએ ગમતી નથી, જરા બદલી કરાવી આપો ને. તો અરે કેટલાક તો એવે આવે, બાપજી મારી દીકરીનું ઠેકાણું પડાવી આપો ને ભાઈ. એટલે ભાઈ એ ત્રાસથી તો બાવા થયા ને, હવે પાછા તમે કહો છો. તો હવે લોકો જે આવે છે એ મોક્ષ મેળવવાની લોકોને એટલી 2500 વર્ષ પહેલા જે તમન્ના હતી એ રહી. હવે તો એ છે કે અમને નોકરી મળે, અમને મકાન મળે, અમને અમને ધંધો મળે, અમારી દુકાન સારી ચાલે, આ બધું રહ્યું છે. અને એના ઉપર જો તમે ધ્યાન નહીં આપો તો લોકોને હવે મોક્ષ ઉપર એટલી બધી કઈ ચિંતા રહી નથી. અને એ તમે ક્યારે કરી શકશો કે તમારો ધર્મ ક્ષત્રિયનું રૂપ ધારણ કરે ત્યારે. દુકાળ પડ્યો હોય અને તમારા ધર્મના માણસો આવીને ઘેર ઘેર વેચી જાય, ચિંતા ના કરશો. આણંદજી કલ્યાણજીની પેઢીમાં કરોડો રૂપિયા પડ્યા છે, તમને ઘેર બેઠા આપશું. પણ એવી તમારા પાસે કોઈ પેઢી છે, કોઈ આયોજન છે? મોરબીનો બાંધ તૂટે એટલે બધા ઢેબરા લાખીને ભેગા કરે, સડી જાય ને પછી ફેંકી દેવા પડે. પણ કોઈ વ્યવસ્થા, એ કેવું કહેવાય કે અવ્યવસ્થાની વ્યવસ્થા. પણ એક એવી વ્યવસ્થા હોય, પેલી ફોર્ડ ફાઉન્ડેશન કેર સંસ્થા છે કે નહીં, આપે બધું વ્યવસ્થિત રીતે આપે, કોઈને ડબલ ના થઈ જાય, કોઈ રહી ના જાય, એક વ્યવસ્થા આખી. પણ એ વ્યવસ્થા ક્યારે થાય કે જયારે તમે છત્રી ઉભી કરી હોય, સમગ્ર હિન્દુ પ્રજા મળીને એક સંઘ બનાવે અને એ સંઘની એક છત્રી બનાવે, પછી કોઈ પણ માણસ હોય એનું એનું સુખ એ ભોગવી શકે. એ ગૌરવથી એમ કહી શકે કે મારે, હું 55 કરોડ માણસોનો હું પ્રતિનિધિ છું, મારા પાછળ 55 કરોડ માણસો. અહીંયા તો મોટો પ્રશ્ન એ છે કે કોણ છે? ભૈયાજી છે. અરે ભૈયાજી હારું કાઢો એમ, કે આપણે શું, આપણે ફલાણા કોણ કે બિહારી છે, બિહારી કે બંગાળી છે. અને એવું કુકડું ચું થઈ ગયેલું છે, સંઘ જેવી કોઈ વસ્તુ દેખાતી નથી. એટલે આ 4 વાતો યાદ રાખજો. બુદ્ધના સમયમાં સંઘ ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો, પણ છત્રી ઉપર ભાર ના મુકાયો. અને છત્રી ઉપર ભાર ના મુકાયો એટલે સંઘની જે શક્તિ હતી ને એ વિહારોમાં લાગી. શામાં લાગી? મંદિરોમાં, સ્તૂપો બનાવવામાં, મોટા મોટા આલિશાન મંદિરો બનાવવામાં. પછી ઉત્તરવર્તી આપણે આજે પણ મંદિરો, 56 ભોગ, એમાં તો શક્તિ લગાવી. પણ હ્યુમેનિટી, માનવતા, તમારો ભય ભણ્યા વિના રહી ગયો, તમારો ભય કપડા વિના રહી ગયો, તમારી કોઈ વિધવા સ્ત્રી સાડી વિના રહી જાય છે, તમે એનો કંઈક ઉપયોગ? તો કે એ તો બધા જેના જે કર્મ કર્યા હોય એ ભોગવે, એ તો પૂર્વના જે કરેલા હોય એ બધા ભોગવે. અને એ તરફ આપણે કોરા રહી ગયા. ઘણા મંદિરોમાં કરોડો રૂપિયા છે, પણ છત્રીનું કામ કરવાનું, છત્રીનું નહીં. એ કામ કોણે કર્યું? ક્રિશ્ચિયાનિટીએ. ક્રિશ્ચિયાનિટી કર્યું કે નહીં? એના પાસેથી આપણે શીખ્યા, એની પાસેથી વિવેકાનંદે આ ઉભું કર્યું. સાધુઓ ગુફામાં ના બેસી રહો, જાઓ દવા કરો લોકોની, જાઓ કોઈને કપડાં આપો, જાઓ કોઈને જમાડો, બસ એનું નામ વેદાંત છે. તો આ 4 વાતો યાદ રાખજો, અને 4 વાતો જો પૂરેપૂરી હોય તો ધર્મો રક્ષતિ રક્ષિતઃ, ધર્મ તમારું રક્ષણ કરે. પણ એ 4 વાતોમાં જો 2 જ વાતોમાં રમ્યા કરો, ખાલી આત્મા આત્મા આત્મા, ઉલ્લડ થાય ત્યારે ઉભા કેમ નથી રહેતા? આત્મા મરતો નથી, આત્મા બળતો નથી, આત્મા કપાતો નથી, ત્યારે કૂદકા મારી મારીને કેમ ના હોય પછી? ત્યારે તો ત્યારે ઉભા રહો ને. આમ ખાલી નવરા બેઠા બેઠા કહો છો કે આત્મા મરતો નથી, આત્મા કપાતો નથી, અને શરીરને નહીં. એટલે આ 4 વાતો છે. બુદ્ધે જે કાર્ય કર્યું એમાં 3 વાતોનો સમાવેશ થયો, 4થી વાતને જોઈએ એવી સમાવિષ્ટ કરી શકાય નહીં. એટલે દેશની દરિદ્રતા ઓછી ના થઈ છે. પણ આજે મારે હવે બહુ લાંબી ચર્ચા નથી કરવાની. બુદ્ધના વિરોધમાં જે દેવદત્ત હતો ને, એ દેવદત્તે બુદ્ધને બહુ પજવ્યા. અને હંમેશા એક નિયમ જ હોય છે કે કોઈ ઉગે એટલે કોઈના પેટમાં ચૂંક આવે, આવે ને આવે જ.
કોઈ દિવસ ઉન્નતિ શત્રુ વિનાની હોતી જ નથી. તમે ઉન્નતિ ના કરો તો કદાચ કોઈ શત્રુ ના થાય, જોકે ના કરો તોય દુશ્મન થવાના. પણ તમારી ચડતી દશા થાય એટલે થોડાક લોકોને પીડા થવાની થવાની ને થવાની જ. દેવદત્તને બહુ દુઃખ. હવે કોઈની ચડતી થતી હોય અને એની જો પડતી કરાવવી હોય તો એના બે રસ્તા છે. એક તો પ્રાણઘાત અને બીજો છે યશોઘાત. નોટ કરજો, પેલો છે એ પ્રાણઘાત, એને મારી નાખો, મરાવી નાખો, ઝેર આપો, હત્યા કરો, કોઈ રીતે એનું કાશળ કાઢી નાખો એટલે માણસ કાંટો હોય તે દૂર થઈ જાય. પણ પ્રાણઘાત ના થઈ શકતો હોય તો પછી એક બીજો રસ્તો છે યશોઘાત. તો યશોઘાત કરવો હોય એટલે એની કીર્તિમાં કાળા ડાઘ લગાડો, કલંક લગાડો, કાળા ડાઘ લગાડો. ચિંચા નામની એક સ્ત્રી, બુદ્ધના સમયમાં એક સ્ત્રીનું નામ ચિંચા અને સામાન્ય બજારૂ સ્ત્રી. દેવદત્તે એને ભોળવી, એને ફોસલાવી, એને કહ્યું જો હું તને શીખવાડું, એવું જો તું સભા વચ્ચે કે તો તું કે એ તને જાગીર આપું, તું કે એ તને કપડાં આપું, તું કે એ તને આપું. અને ઘણા લોકોની મરજી તો આટલેથી વધારે કંઈ હતી, પૈસા આપો એટલે કે કો એવી સાક્ષી પૂરી આવે, જેને કો એને વોટ આપી આવો, જેને કો એ પૈસા આપો એટલે જે કો એ તમે કરાવી લો. કોર્ટમાં તો કેટલાક દરવાજે બેઠા જ હોય છે, સાહેબ અમારી જરૂર હોય તો કહેજો. અમારી જરૂર એટલે કંઈ સાક્ષી પુરાવામાં જરૂર હોય તો એ સાક્ષી દેવા માટે જ કામ કરતા હોય છે. એમનું એમની આજીવિકા જ સાક્ષીમાં ચાલતી હોય છે. અને મેજિસ્ટ્રેટે જાણતા હોય છે કે આ ભાઈ આવ્યા છે એટલે આ બનાવટી જ સાક્ષી છે. પણ મેજિસ્ટ્રેટે શું કરે, કાગળ ઉપર જે પ્રૂફ થાય એ જ એનું નામ ન્યાય. એ નજરે જોતા હોય કે આ તો સાક્ષી આપવાનો ધંધો જ કરે છે. ચિંચા નામની સ્ત્રી, અને ચિંચા નામની સ્ત્રીને શીખવાડ્યું. ચિંચાએ કહ્યું ભલે તમે કહેશો એમ કહીશ. બધા કઈ મહાપુરુષોને ઓળખી શકતા હતા અને મર્યા પછી ઓળખાતા હોય છે. જીવતા મહાપુરુષો તો બધા ઓળખી શકતા હતા, મર્યા પછી ઓળખતા હોય છે. સભા ભરાયેલી, ખૂબ કથા ચાલે, પ્રવચન ચાલે, અને પેલી ચિંચા છે ને એ સભામાંથી ઊભી થઈ થોડીક લાજ કાઢી, શરમાતી આગળ આવવા માંડી. એટલે બધાનું ધ્યાન એના તરફ ગયું. નગરશેઠ બેઠેલા, રાજા બેઠેલા, મહારાજાઓ બેઠેલા, સૃષ્ટિઓ બેઠેલા, બધા ભદ્ર પુરુષો બેઠેલા, અને સૌની નજર આમ ગઈ કેમ કેમ શું છે. એટલે વધારે શરમાઈ ગઈ અને એણે બુદ્ધને કહ્યું કે હવે આ તમારું બાળક હવે જન્મવાની તૈયારીમાં છે, તો હવે તમે એની કંઈક વ્યવસ્થા કરો. સભા વચ્ચે કોઈ આવું આવીને કે એની દશા શું થાય, જે ભક્ત હોય ને એ દુશ્મન. એમણે કહ્યું કશો વાંધો નહીં બેન, તેની જ વ્યવસ્થા થઈ જશે, તું ચિંતા ના કર, એની વ્યવસ્થા થઈ જશે. અને એકબીજાના લોકો મોઢા જોવે કે શું થઈ રહ્યું છે, આ કેમનું થઈ રહ્યું છે, આ સાચી વાત. બુદ્ધ મૌન છે, કશું બોલતા નથી. જેણે યશોધરાનો ત્યાગ કર્યો, જેણે રાજપાટ છોડ્યા, જેણે ઘરબાર છોડ્યા, જેના માટે અસંખ્ય કુમરીઓ તૈયાર હતી, હવે એના માટે આ સભા વચ્ચે આવો પ્રસંગ લાવીને ઉભો કરી દીધો. પણ એ વિચલિત ન થયા. થોડી વાર થઈ અને કોણ જાણે કેમ શું થયું, પેલી સ્ત્રી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી, ધ્રુસકે ને ધ્રુસકે. એટલે પેલા પુરુષોને બધાને થયું ખરેખર આ સ્ત્રી દુઃખી છે. એક નગરશેઠ ઊભા થઈ અને નજીકમાં આવી અને એની લાજ જરા ઊંચી કરી અને કહ્યું બેન તને શું દુઃખ છે, કે જે હોય એ સાચે સાચું કે, અમે તમારા પક્ષમાં છીએ. એણે કહ્યું આ માણસ નિર્દોષ છે, મને તો દેવદત્તે ભાડે રાખેલી છે, મને તો ભાડે પૈસા આપી અને મારી પાસે આવું બોલાવડાયું છે. મને ખબર નહીં કે હું આવા મહાપુરુષની સામે આવું બોલી રહી છું, એટલે મને એમ થાય કે મારું પાપ હવે કઈ જગ્યાએ આટલું મોટું. એટલે નીતિકારે લખવું પડ્યું, લખી લેજો, પ્રાણઘાતાત યશો ઘાતો બલિયાન. કોઈના કોઈને પ્રાણથી મારી નાખો એના કરતા એને યશથી મારી નાખવો એ બહુ મોટામાં મોટું પાપ છે. મરીને પેલો યશસ્વી થાય, પણ યશ વિનાનો થઈને મરે તો એના મોત કરતા પણ વધારે ખોટું મોત કહેવાય. પણ દેવદત્ત હારે એવો નતો. દેવદત્તે જોયું કે આડો ફરી બાજી લગાવો, કશો વાંધો નથી, બીજી ફરી એક બાજી લગાવો. ફરી એકવાર એવું થયું, બન્યું એવું કે એમનો જે વિહાર હતો આશ્રમ મઠ, ઘણા સાધુ સાધ્વીઓ બધા ઘણા રહે, એની નજીકમાં કોઈ સ્ત્રીની હત્યા થઈ ગઈ. કોઈએ મારી નાખી છે, કોઈએ મારી નાખી, અને મળદું પડેલું
એટલે બસ દેવદત્ત ને ખબર પડતાની સાથે જને આખા ગામ ની અંદર ઢોલ વગાડી દીધો, આ હત્યા બુદ્ધે કરી છે. એક વાર તો થઈ ગયું, પછી કેસ નું જજમેન્ટ આવતા આવતા આવશે, પણ હમણાં તો ટોપલો ઉપર ઉડાડી દીધો. અરે તમે ગમે એમ કહો, ગમે એવી ખોટી વાત હોય, પણ થોડાક લોકો તો એમ કે છે કે ભાઈ કદાચ હોય ખરું, હો આ તો કળિયુગ છે કઈ કહેવાય, આ કા તો હોય ખરું. જે મક્કમ હોય એ થોડા ઢીલા થવા લાગે, તો પહેલેથી જ જે ઢીલા હોય એમની તો પછી વાત જ શું કરવાની હોય. આ હત્યા બીજા કોઈ નહીં, પણ આ બુદ્ધે જ હત્યા કરેલી છે, હત્યાનો આરોપ લગાયો. એમાંથી એ ખરી વાત બહાર આવી અને દેવદત્તના હાથ હેઠા પડ્યા. કોણ જાણે કેટલી વાર એને બુદ્ધને પજવ્યા, પણ બુદ્ધે કોઈ દિવસ એને શ્રાપ ના દીધો. દેવદત્ત તારું સત્યાનાશ જશે એવો શ્રાપ એમણે કોઈ દિવસ આપ્યો. અને છેવટમાં એને પ્રાયશ્ચિત થઈ અને પગમાં પડીને કહ્યું, મોટા ભાઈ મેં તમને સતાવવામાં બાકી નથી રાખ્યો, મેં તમને દુઃખ દેવામાં બાકી રાખ્યો નથી. બુદ્ધે આટલું જ કહ્યું કે હોય એવું એમ પણ થઈ શકે, પણ હું એમાં કઈ કશું તને યાદ રાખતો, ભગવાન તારું ભલું કરે, ભગવાન તારું મંગળ કરે. હવે બુદ્ધની ઉંમર ધીરે ધીરે વધવા લાગી. એમને જે અષ્ટાંગ માર્ગ બતાવ્યો એ બહુ સમજવા જેવો છે, પણ એની ચર્ચા પાછળથી થોડો ટાઈમ હશે તો સંક્ષિપ્તમાં કરી દઈશ. એમણે જે માર્ગ બતાવ્યો અને સત્યો બતાવ્યા એ જરા સમજવા જેવા છે. પણ એક ઘટના કહીશ, એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે સંઘ કેવી રીતે બનાવી શક્યા. શ્રીમંતોનો સંઘ, સરદારોનો સંઘ, રાજાઓનો સંઘ કે તમામ પ્રજાનો સંઘ. બુદ્ધનો સંઘ હતો એ કોનો હતો? તમામ પ્રજાનો. શ્રાવસ્તી નગરી, અને શ્રાવસ્તી નગરીમાં રહે, પ્રજા બધી સાંભળવા આવે, ભાવ વિભોર થઈને સાંભળે, પણ કોઈની પાસેથી કશી યાચના ના કરે, કોઈની પાસેથી કોઈ ચીજ માગે સાંભળો, ભક્તિભાવથી સાંભળો. ગ્રહણ કરવા જેવું હોય એટલું ગ્રહણ કરો, ના ગ્રહણ કરવા જેવું હોય છોડી દો, પણ પ્રેમથી સાંભળો. અને લોકો તરબોળ થઈને સાંભળે, જીવન બદલાઈ જાય, રંગ બદલાઈ જાય, વિચારો બદલાઈ જાય, પૂર્વની ગ્રંથિઓ છૂટી જાય, કેટલી શંકાઓ છૂટી જાય, અને એમ થાય કે આપણે હવે આ જ કરવું જોઈએ. પણ એક વાર પરોડીએ નીકળી પડ્યા, હજુ તો સૂર્યોદય થયો નહોતો, અને પરોડીએ નીકળી પડ્યા અને ગામમાં પેસતા, દરવાજાની અંદર પેસતા જ કહ્યું, ભિક્ષા આપો, ભિક્ષા આપો, બુદ્ધ તમારા આંગણે આજ યાચના કરવા આવ્યો છે, મને ભિક્ષા આપો. કોઈ કવિએ એનું કવિત લખેલું છે, કવિતા, ભોરણી ભરનિદ્રામાં શ્રાવસ્તી નગરી હતી, હજુ ન પૂરા ફૂલડા ખીલેલ, ના પંખીએ ગાન શરૂ કરેલ, એમ કરીને કોઈ કવિતા રચેલી છે. બુદ્ધના નામે ભિક્ષાની બૂમકો નભે ચડી, બસ ભિક્ષા આપો, ભિક્ષા આપો. કોઈ દિવસ કોઈ માગતો ન હોય અને એક દિવસ તમારે ત્યાં યાચના કરવા આવે તો કેટલું આપવાની ઈચ્છા થાય, બસ આપી જ દો, આપી જ દો. જેના હાથમાં જે આવ્યું એ લઈ લઈને બુદ્ધના પાત્રની અંદર નાખે, પણ એ પાત્ર ઊંધું કરી નાખે. બેનો ભાવ વિભોર થઈ ગયેલી, વર્ષોથી એમની કથા સાંભળે, મહિનાઓથી, અને એમણે સ્ત્રીઓને હક આપ્યા, જે સ્ત્રીઓને હક નતા એ બુદ્ધે આપ્યા, શુદ્રોને આપ્યા, વૈશ્યોને આપ્યા, બધાને આપ્યા, બધાને સરખા બનાવ્યા. એટલે સૌ કૌની એમના ઉપર હૃદય ઠરેલું, હાર ગળામાંથી હાર કાઢી કાઢીને આપે, આંગળીમાંથી મીઠી કાઢી કાઢીને આપે, હીરા જડેલી, પણ એ પાત્ર ઊંધું કરી નાખે, કોઈનું કશું ના લીધું. લોકોને નવાઈ લાગી, આટલું આટલું અમે આપીએ છીએ, ના સ્વીકાર કેમ નથી કરતા. ફરતા 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 આખું નગર પાર કર્યું, આખું નગર, જે મળ્યું એ બધું ફેંકી દીધું, કશું ના લીધું. અને નગરના બીજા દરવાજેથી બહાર નીકળવા તૈયારી કરતા હતા, એક ભિખારણ, એક ભિખારણ, કોઈનું ઉતરેલું ચીંથરું પહેરી, કોણ જાણે કોણ હશે. હું તમને એક ખાસ વાત કહું છું, ગરીબ ઉપર, અજાણ્યા માણસો ઉપર, દુખી માણસો ઉપર, પતિત માણસો ઉપર ઘૃણા ના કરશો, તિરસ્કાર ના કરશો, તમારી એવી દશા થઈ શકે. આપણા માટે કોઈ ગેરંટી આપેલી? ગેરંટી આપેલી નથી. મગજ ચસકી જાય, ઘરમાંથી કાઢી મૂકે, તમને ઘરમાંથી કાઢી મૂકે એટલે ભિખારી થઈ જાઓ, ભિખારી થઈ જાઓ. લોકો સતાવે એટલે મગજ વધારે ચસકે, મગજ વધારે ચસકે એટલે કપડાનું ભાન ના રહે, પછી દાઢી વધી જાય, બાળ વધી જાય, ફલાણું વધી જાય. મારે અન્નક્ષેત્રમાં એક માણસનો પટેલ આવતો, મરી ગયો બિચારો, રોજ અન્નક્ષેત્રમાં જમવા આવતો માણસનો, બે પંપ છે વાતો કરે,
આટલા વીઘા જમીન છે, બધું છે, એમાં આ લગ્ન ગાળો ચાલતો હોય ત્યારે પછી અમારે આ બહેનો બધી રસોઈ કરવા આવે ને, એમને કે જો આજ મારે મારે ફલાણું હોત આમ હોત તો મારે ઊંજણી ના નાખોત, પેલું આમ નહીં વાટકીમાં મીઠું નાખીને આમ ખખડાવે ને, કઈ 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 કરે ને, શું કે હવે કોઈ નહીં એમ, બધું છે પણ કોઈ નથી. તો હવે એ સુખી ઘરનો માણસ, સુખી ઘરનો માણસ પણ મગજ ચસકી ગયો એટલે ઘરમાં રહી ન શક્યો. પછી ઘરવાળા ત્રાસ થાય, કંટાળી કાઢી મૂકે, પેલો જાય તો સારું, હવે રખડતો ભટકતો થઈ જાય, અહીં ટુકડો ખાધો પણ એ ટુકડો ખાધો, દાઢું વધી ગયું હોય, કપડાં મેલા હોય, દેદાર એના સારા દેખાય, એ જ ભાઈને બરાબર સરસ મજાના કપડાં પહેરાવીને ચાર મહિના ખવડાવીને પછી ગાદી ઉપર બેસાડો તો શેઠ સાહેબ કરે, શેઠજી શેઠજી કરે. એક ભિખારણ, કોઈનું ઉતરેલું કપડું એ પહેરેલું અને બદલવાનું કપડું નહીં, એટલે નાવાનું કેવી રીતે? ઘણાના આ પ્રશ્ન, નાવું કેવી રીતે? બદલવાનું કપડું હોય તો નાય ને, એનું એ ચાંથરું પહેરેલું. હવે જ્યારે કોઈ બીજું આપે ત્યારે એને ફેંકી દે, એમાં છે શું? ચિંથરા સિવાય બીજું કશું છે? આવી સ્થિતિમાં એક ખૂણામાં રે, પડી રહે એમ. અને હું તો તમને એટલે સુધી કહું છું, ભિખારીઓ પ્રત્યે પણ ઘૃણા ના કરશો. એકવાર હું મોટી કોરલ ગયેલો, કોરલ જાણો છો? મોટી કોરલ પુનિત મહારાજનો આશ્રમ છે, ત્યાં ગયેલો. બધા મેટાડોર ગાડી લઈને ગયેલા, પાંચ સાત માણસો. એક વાગી ગયેલો, દર્શન કર્યા. પછી મેં કહ્યું, જો આપણે આવ્યા છીએ ને, આ બધા પ્રદક્ષિણા કરનારા છે, નર્મદા પરિક્રમા કરનારા, એને રૂપિયો રૂપિયો આપીએ, કોઈ દિવસ ખાલી હાથે ના જવું, આપવું. તમારો રૂપિયો એના માટે તો હજારનું કામ કરશે, અને તમારા માટે રૂપિયાની કઈ કિંમત નથી. એ બધા પેલી પરિક્રમા મંદિરની, મંદિરનો ચારે તરફની પ્રદક્ષિણા, એ પ્રદક્ષિણામાં બધા સૂઈ ગયેલા, કોઈ જાગે કોઈ સૂઈ ગયેલું કોઈ, એટલે મેં નોટો રૂપિયા રૂપિયાની લીધી અને બધાને એક એક રૂપિયો આપવા લાગ્યો. પહેલો જ જે ગયો, એ ત્રણ ડોશીઓ, ચાર ડોશીઓ હતી મધ્યપ્રદેશની, એમણે કહ્યું, ચાર હમે હે ઓર એક હમારા લડકા હૈ, એક ચોથો પાંચમો અમારો છોકરો છે 12 વર્ષનો, એટલે 5 રૂપિયા એને આપી દીધા. પછી કોઈ ઊંઘી ગયું હોય એને બીજો જ જગાડે, આમ આમ જાણે આમ ઉપરથી કુબેર આવ્યા હોય ને, એક રાજી રાજી થઈ જાય, દેખ 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 દેખ, પૈસા પૈસા સ્વામીજી પૈસા દેને આવ્યા, અને પછી એનું અંદરથી પાકીટ કાઢે, ચેથરા આમ ચેથરા ઉપર ચેથરું, ચેથરા ઉપર ચેથરું, ચેથરા ઉપર ચેથરું, અંદરથી 4-5 રૂપિયા નીકળે. આ એની મૂડી, આ એનું બેંક બેલેન્સ જે છે એ 4-5 રૂપિયાની એની મૂડી હોય, અને એમાં 1 રૂપિયો ઉમેરાય એટલે એને કેટલો આનંદ થાય, કેટલો આનંદ થાય. એ આનંદ જુઓ તો તમને એમ થાય, ઓહો આ રૂપિયો ધન્ય છે. કોઈને 1000 તો આપી જોજો ને, તમારે જમીને આપી જોજો ને. સ્કૂટર જોઈએ 1-1.5 લાખ, આટલા નહીં લઈ જા પાછા, તાર બાપને કહેજે આટલા તુલા સોના લાવે. અલ્યા ભાઈ એના કરતા પેલાને રૂપિયો આપો ને બાબા, આ જમીને આપવા કરતા ઉપરથી લોહી પીશે. બધે ફરતા ફરતા 54-55 રૂપિયા આપી આવીને ગાડીમાં બેસીને હું ચાલવાની તૈયારી કરતો હતો, અમે બધા બેસી ગયા. ત્યાં એક છોકરો 12 વર્ષનો છોકરો દોડતો આવ્યો, મને કે લો મહારાજ તમારો રૂપિયો પાછો, મારી માએ મારો રૂપિયો લઈ લીધો હતો, એની માએ લઈ લીધેલો ને એ બીજે બેઠેલો ત્યાંય મેં એને લીધો, એટલે ડબલ થયા ને. એટલે મારી માતારી કહે છે કે તારો રૂપિયો મેં લીધો જ, જા પાછો આપી આય. અને હું એના ચહેરા સામે જ જોઈ રહ્યો, 12 વર્ષનો છોકરો, એની પાસે મૂડી 4-5 રૂપિયાની મૂડી, એથી વધારે કોઈ મૂડી પણ. એ મેં કહું ના ના ના, હવે આપ્યો એટલે આપ્યો, કીધું લઈ જા, કે ના મારી મા મને લડે, મારે રૂપિયો જોઈતો, તમે લઈ જ લો. પછી મેં એની માને બોલાવી, કોણ છો? મને કે બાપજી ખારવા છીએ, મધ્યપ્રદેશના ખારવા છીએ, અને એનો બાપ મરી ગયો છે, હવે હું આ પરિક્રમા કરું છું. મેં કહ્યું તારા છોકરાને મને આપી દે, હું મારા આશ્રમમાં રાખીશ, એને કોલેજ ભણાવીશ અને પછી તને પાછો આપી દઈશ. તો કે ખરું, પણ આ પરિક્રમા પૂરી કરે અને મારી ડોશીનો આધાર જતો રહે તો હું શું કરું? અરે તારા છોકરાનું ભવિષ્ય સુધરી જશે, આવું રત્ન ક્યાં મળવાનું હતું? મળવાનું હતું? અરે હમણાં તમને વીંટી મળે તો કે આ ભગવાને પ્રસાદી આપી, એમ કહો એમ નહીં કે લાવો મહારાજને આપી અને માઈક માઈક ઉપર જાહેરાત કરે તો જેની હોય એની મળી જાય. પણ પેલો 1 રૂપિયો પાછો આપવા માટે હઠ કરે છે, એનું નામ ખાનદાની કહેવાય કે ના કહેવાય? હવે એ ભિખારી છે, પણ સાચો છે કે નહીં? ભિખારી તો એને કુદરતે કોઈ પરિસ્થિતિએ બનાવ્યો છે, પણ અંદરથી એ સાચો છે. એટલે કેટલાક ભિખારીઓનું લેવલ પણ ઘણું ઊંચું હોય, એટલું ઊંચું હોય કે આપણને પગે લાગવાની ઈચ્છા. ભોરણી ભરનિદ્રામાં શ્રાવસ્તી નગરી હતી, અને પેલી ભિખારણે કહ્યું, ભગવાન ઉભારો, ભગવાન ઉભારો, આખા ગામે તમને ભિક્ષા આપી
હું એ તમને કંઈક આપું, મારું કંઈક લેતા જાઓ, પણ મારે આપવું શું, વિચાર કરે છે શું આપવું. ધીરે રહીને ખૂણામાં ગઈ, પેલું જે ચીંથરું પહેરેલું એ ચીંથરાને અડધું કર્યું, અડધું ફાડ્યું અને અડધામાં જેમ તેમ શરીર ઢાંક્યું અને મેલું ને મેલું ચીંથરું સંતઈને એક હાથ લાંબો કરી અને બુદ્ધને આપ્યું, ભગવાન આટલું મારું લેતા જાઓ. અને બુદ્ધે સ્વીકારી લીધું, પાત્રની અંદર સ્વીકારીને પોતાના ખંભા ઉપર નાખ્યું, ઓઢી લીધું. અને લોકો હસવા લાગ્યા કે જુઓ તો ખરા, અમે મશરૂની શાલ આપી, અમે કાશ્મીરી શાલ આપી, અમે મખમલની શાલ આપી, આ ના ઓઢીને આ પેલું ચેથરું ઓઢ્યું, આવું બધું એમાં કેટલી તો જુઓ પડી હશે, કેટલી તો ગંધ હશે, ક્યારે ધોયું હશે, ક્યારે શું હશે. પણ મહાપુરુષ એટલે મહાપુરુષ, અને મહાપુરુષની આ જ દ્રષ્ટિ છે. એમને સંઘ એવી રીતે બનાવ્યો કે એક તરફ રાજા મહારાજા અને બીજી તરફ ભિખારણ, પણ બેયને સરખો ન્યાય આપ્યો, બેયના સાથે પક્ષપાત કર્યો, બેયને સરખો ન્યાય આપ્યો. એટલે મહારાજાને પણ બુદ્ધ પ્રિય લાગે અને ભિખારણને પણ બુદ્ધ પ્રિય લાગે, બંનેને પ્રિય લાગે. એટલે જ્યારે એમનું જ્યારે મૃત્યુ થયું, જ્યારે એમનું અવસાન થયું, એ કથા પણ કહી દઉં. મારે આજ વાત પૂરી કરી દેવી હતી, પણ હવે થોડીક વધારવી પડશે, આજે તો નહીં થાય પણ થોડી વધારવી પડશે. છેલ્લા દિવસે એમણે ચુંગ નામના લુહારના ત્યાં ભોજન કર્યું. ચુંગ કોઈ સોની કહે છે, કોઈ લુહાર કહે છે, કાચું ભોજન. અને કાચું ભોજન કરવાથી પેટમાં સૂળ ઉપડ્યું, પેટમાં સૂળ ઉપડ્યું એટલે આનંદને બોલાવીને કહ્યું, આનંદ જો તું કોઈને એમ કહેતો નહીં કે આ ચુંગના ત્યાં મેં કાચું ભોજન ખાધું એટલે મને સૂળ ઉપડ્યું છે, એવું કોઈને કહેતો નહીં તો લોકો ચુંગની નિંદા કરશે. મને સુજાતાની ખીરમાં જેટલો આનંદ આવ્યો હતો એટલો જ આનંદ આ ચુંગના ભોજનમાં આવ્યો. એ કંઈ કાચું રાખવાની એની ઈચ્છા નથી, પણ એની આવડત ઓછી. ઘણી વાર ભાવ વિભોર થઈ જાય ને, ભાવમાં ભાવ વિભોર થઈ જાય એટલે રસોઈમાં પછી ધ્યાન અપાય. મને ઘણી વાર લોકો કાચી કોદરી આપે ને પછી બાપજી કેવો, મેં કહું બહુ સ્વાદિષ્ટ થઈ છે, બહુ સ્વાદિષ્ટ થઈ છે. હવે કારણ શું છે કે એને કંઈ જાણી કરીને એવું કર્યું, ભાવ વિભોર થઈ જાય માણસ એટલે પછી પેલું પૂરતું ધ્યાન અપાય. તો હવે તમારે ભાવ ભાવ જમવો છે, ભોજન જમવું છે, ભાવ જમવાનો છે. ભોજન તો લોજમાં મળે છે, સરસ મજાના વઘાર કરેલા, પણ ભાવ કઈ લોજમાં મળતા હોતા. તું કહેજે કે સુજાતાની ખીરમાં મને જેટલો સ્વાદ મળ્યો હતો એટલો જ સ્વાદ ચુંગના ભોજનમાં મને મળ્યો હતો. જોજે હો ચુંગની કોઈ નિંદા ના કરે. અને પૂર્ણિમાના દિવસે એમણે પ્રાણ ત્યાગ કર્યો. ચાર સમાધિઓ એક પછી એક, બીજી ત્રીજી ચોથી સમાધિ કરી અને વિશાળ સંઘને રોતો કકડતો મૂકી અને એમણે 80 વર્ષની ઉંમરે દેહનો ત્યાગ કર્યો. એમણે 4 આર્ય સત્યો કહ્યા અને 8 પ્રકારનો માર્ગ બતાવ્યો. આ 8 પ્રકારનો માર્ગ અને 4 જે સત્યો એની ચર્ચા કાલે કરશું. આજે તો અહીંયા જ સમાપ્તિ. કૃષ્ણ કનૈયા.